नमस्कार। श्री एम बी करुणानाथ स्कूल पालनपुर धोरण 12 कॉमर्स ना सर्वे विद्यार्थियों नु स्वागत। आपलो चेप्टर एकाउंट नी अंदर चेप्टर नंबर 3 पागड़ी नु मूल्यांकन एनु लेक्चर नंबर 1 पूर्ण गयु। आजे लेक्चर नंबर 2 नी शुरुआत करी छे। महत्वनो आपलो टॉपिक आ चेप्टर नो के पागड़ी ना मूल्यांकन नी 4 पद्धतिओ। एमां पहली बे पद्धति आपणे शीखी लिया। पहली पद्धति सरेराश नफानी पद्धति के जारे दर वर्षे नफामां वधघट थती होय तो सरेराश नफानी पद्धति थी पागड़ी नुं मूल्यांकन थाय। एमां सूत्र नंबर 1 हतुं सरेराश नफो बराबर जेटला वर्षनो नफो आप्यो होय एटला वर्षना नफानी रकमनो सरवाळो भाग्या नफाना वर्षोनी संख्या। बीजू सूत्र थी पागड़ी बराबर सरेराश नफो गुण्या खरीदीना वर्ष। बीजी पद्धति आपणे भण्या भारी सरेराश नफानी पद्धति। दर वर्षे नफो सतत वधतो होय के सतत घटतो होय त्यारे आ पद्धति थी पागड़ी नुं मूल्यांकन थाय। कोष्टक बनावता पहेलू खानु वर्ष, बीजू खानु नफो, त्रीजु खानु भार, चौथु खानु कुल भारी नफो, भारी नफो बराबर नफो गुण्या भार, भार नो सरवाळो कुल भार, भारी नफा नो सरवाळो कुल भारी नफो। पची सूत्र आपणे लखेला भारी सरेराश नफो बराबर कुल भारी नफो भाग्या कुल भार। अने सूत्र नंबर 2 पागड़ी बराबर भारी सरेराश नफो गुण्या खरीदीना वर्ष। હવે આજે આપણે ત્રીજી ચોથી પદ્ધતિ ધ્યાનપૂર્વક શીખી। મહત્વની આ બે પદ્ધતિઓ એમાં ત્રીજા નંબરની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ પાગડીના મૂલ્યાંકનમાં પદ્ધતિ નંબર 3 અધિક નફાની પદ્ધતિ અને પદ્ધતિ નંબર 4 નફાના મૂળીકરણની પદ્ધતિ। પહેલા ત્રીજી પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ। પહેલી બે પદ્ધતિમાં રોકાયેલી મૂડીને મહત્વ આપવામાં આવતું નથી। આ મર્યાદા દૂર કરવા માટે ત્રીજી પદ્ધતિનો ઉપયોગ થાય છે અધિક નફાની પદ્ધતિ। અધિક નફો એટલે કે જે પેઢી અપેક્ષિત નફા કરતા વધુ નફો મેળવતી હોય તો અપેક્ષિત નફાનો સરેરાશ અપેક્ષિત નફા કરતા વધુ નફો જે મળે તેને અધિક નફો કહેવામાં આવે છે અને અધિક નફાના આધારે પેઢીની પાગડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે। એમાં આપણે કોષ્ટક દ્વારા પાગડીનું મૂલ્યાંકન કરીશું, મહત્વના મુદ્દાની ચર્ચા કરીશું। સૌથી પહેલા રોકાયેલી મૂડી શોધીશું। પહેલી બે પદ્ધતિમાં રોકાયેલી મૂડી ધ્યાનમાં લેવાતી નથી તો રોકાયેલી મૂડી દાખલામાં આપી દીધી હોય તો એ લખશું, ન આપી હોય તો દાખલામાં કુલ મિલકતો અને કુલ દેવો આપેલો હશે। તો રોકાયેલી મૂડી શોધવા માટેનું સૂત્ર રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવો। કુલ મિલકતો માંથી કુલ દેવો બાદ કરીએ એટલે રોકાયેલી મૂડી મળી જાય। નંબર 2 અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલો હોય ટકાવારી 8%, 9%, 10%। ત્રીજા નંબરનો મુદ્દો અપેક્ષિત નફો, તો અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપ્યો હોય રોકાયેલી મૂડી આપણે શોધી કાઢી। હવે આ બે બાબતો ઉપરથી અપેક્ષિત નફો મળી જાય એનું સૂત્ર અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત નફો મળી ગયો। ત્યાર પછી મુદ્દા નંબર 4 ક્રમિક ગણતરી કરીશું સરેરાશ નફો। તો દાખલામાં વર્ષ અને નફા ઉપર નજર કરી અને આપણે સરેરાશ નફો શોધીશું। નફામાં વધઘટ થતી હોય તો પહેલી પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિ, નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય તો પદ્ધતિ નંબર 2 ભારી સરેરાશ નફાની પદ્ધતિ। તો સરેરાશ નફો આપણે શોધી કાઢીશું। બે નફા આપણી પાસે મળ્યા, અપેક્ષિત નફો અને સરેરાશ નફો। હવે અધિક નફો શોધીશું તો અધિક નફો કોને કહેવાય, તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે કે અપેક્ષિત નફા પરનો વધારો
એટલે અધિક લખો તો અધિક લખો બરાબર સરેરાશ નું મુદ્દા નંબર 4 મુજબ માઇનસ અપેક્ષિત નફો મુદ્દા નંબર 3 તો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરીએ એટલે અધિક નફો મળી જાય અને અધિક નફા ઉપરથી પાગડી નું મૂલ્યાંકન થાય મુદ્દા નંબર 6 પાગડી બરાબર અધિક નફો મુદ્દા નંબર 5 મુજબ ગુણ્યા વર્ષોની સંખ્યા દાખલામાં આપણને સૂચના આપેલી હોય એટલે પહેલો મુદ્દો રૂપાયેલી મૂડી કુલ મિલકતો માઇનસ કુલ દેવું બીજો મુદ્દો અપેક્ષિત વર્તનનો દર દાખલામાં આપેલો હોય ત્રીજા નંબરનો મુદ્દો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર મુદ્દા નંબર 4 સરેરાશ નફો સરેરાશ નફાની પદ્ધતિ અથવા ભાવિ સરેરાશની પદ્ધતિ મુજબ મુદ્દા નંબર 5 અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને છઠ્ઠો મુદ્દો પાગડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા હવે એના સંદર્ભમાં ગઈકાલે આપણે 7 સુધીના દાખલાઓનું વર્ણન કાર્ય કર્યું હતું આજે પ્રશ્ન નંબર 8 પુષ્પા પ્રતિભા અને બાબરા એક પેઢીના ભાગીદારો 3 ભાગીદારો જૂનું પ્રમાણ 3:1 બદલીને નવું પ્રમાણ 1:1 પાણીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું પેઢીના નફા અને અન્ય માહિતીના આધારે પાકડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે અધિક નફાની એટલે પદ્ધતિ નંબર 3 ખરીદીના વર્ષો 3 અહીંયા જરૂર પડશે હવે રકમમાં મિલકતો આપી 6 લાખ દેવો આપ્યો 2,50,000 મિલકતો દેવો આપ્યો એટલે રોકાયેલી મૂડી મળી જાય અપેક્ષિત વર્તનનો દર 10% આપી દીધો ખરેખર નફો 3 વર્ષનો આપ્યો વર્ષ પણ ક્રમિક આપ્યો 14, 15, 1500, 1600 નફો 80,000, 70,000 નફામાં વધઘટ થાય છે માટે સરેરાશ નફો એવી પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિથી આપણે ગણતરી કરીશું તો સૌથી પહેલા આપણે જરૂરી ગણતરી કોષ્ટક બહાર કરીશું મિત્રો કોષ્ટક બનાવશો તો તમને પણ દાખલો ગણવાની સરળતા રહેશે અને તે પણ જ્યારે તપાસવામાં થાય તો પરીક્ષકને પણ તપાસવામાં અનુકૂળતા રહેશે ક્રમ વિગત અને રકમ આ 3 ખામો સૌથી પહેલા મુદ્દા નંબર 1 રોકાયેલી મૂડી શોધીશું તો રોકાયેલી મૂડી બરાબર હવે આનું સૂત્ર લખતો નથી કુલ મિલકતો માઇનસ કુલ દેવો પરીક્ષામાં સૂત્રો ફરજિયાત લખવાનો પછી રકમ લખવાની કુલ મિલકતો માઇનસ કુલ દેવો તો 6 લાખની મિલકતો અને 2,50,000નો દેવો તો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવો તો 6 લાખની મિલકતોમાંથી દેવોની રકમ 2,50,000 બાદ કરીએ તો રકમના ખાનાની અંદર 3,50,000 જે રકમ મળી એને કહેવાય રોકાયેલી મૂડી 3,50,000 મુદ્દા નંબર 2 અપેક્ષિત વર્તનનો દર તો અપેક્ષિત વર્તનનો દર દાખલામાં આપી દીધો અપેક્ષિત વર્તનનો દર જેટલા ટકા આપ્યો હોય એટલા ટકા આ દાખલામાં 10% છે હવે મુદ્દા નંબર 3 આ બે બાબતો ઉપરથી અપેક્ષિત નફો આપણે શોધી કાઢીશું તો અપેક્ષિત નફાનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર તો રોકાયેલી મૂડી દાખલાની અંદર 3,50,000 આપણે શોધી કાઢ્યું અને અપેક્ષિત વર્તનનો દર 10% તો 10% દાખલાની અંદર અપેક્ષિત વર્તનનો દર 10% આપ્યો તો 3,50,000ના 10% 35,000 અપેક્ષિત નફો મળ્યો હવે મુદ્દા નંબર 4 સરેરાશ નફો તો સરેરાશ નફો નફામાં વધઘટ થાય છે માટે પહેલી પદ્ધતિથી આપણે સરેરાશ નફો શોધીશું અહીંનો ગણતરી દર્શાવવાની તો નફાની રકમનો સરવાળો ભાગ્યા વર્ષોની સંખ્યા
तो नफा रकम नो सरवाळो 80000 70000 90000 तो 9,7,8,24 2,40,000 सूत्र आपने वही है कि सरेराश नफो शोधवो होय तो नफा रकम नो सरवाळो भाग्या दाखला में आपेला कुल वर्षो तो हाल आपे 3 वर्ष ना नफा नो सरवाळो कर्यो तो 2,40,000 नफा रकम नो सरवाळो भाग्या वर्षो नी संख्या 3 तो 2,40,000 भाग्या 3 करिए એટલે 80,000 બન્યા એટલે સરેરાશ નફો કહેવાય હવે અધિક નફો મળી જાય તો હવે અધિક નફાનું સૂત્ર અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો આપણે બાદ કરીશું તો સરેરાશ નફો 80,000 માઇનસ अपेक्षित नफो 35,000 बात करिए तो तफावत की रकम 45,000 मिली એને અધિક નફો કહેવાય અને હવે છેલ્લી ગણતરી અધિક નફા ઉપરથી પાઘડીનું મૂલ્યાંકન તો પાઘડીનું સૂત્ર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા તો અધિક નફો 45,000 ગુણ્યા વર્ષોની સંખ્યા દાખલાની સૂચના મુજબ 3 વર્ષ તો હવે આપણને જે રકમ મળી એ 1,35,000 ની રકમ મળી એને પાઘડીની રકમ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો બહુ સરળ પદ્ધતિ છે આ પ્રમાણે કોષ્ટક તૈયાર કરી અને લખજો સૌથી પહેલા રોકાયેલી મૂડી કુલ મિલકતો માઇનસ કુલ દેવો સૂત્ર પધ્યા કરવું મુદ્દા નંબર 2 અપેક્ષિત વળતરનો દર આપી દીધેલો હોય 3 અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 4થો મુદ્દો સરેરાશ નફો 5મા નંબરનો મુદ્દો અધિક નફો 6ઠા નંબરનો મુદ્દો અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને છેલ્લે અધિક નફો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા હવે મિત્રો હું પ્રશ્ન નંબર 9 ની ચર્ચા કરું મીના અને મંજુની પેઢીની મૂડી 4,00,000 અપેક્ષિત વળતરનો દર 10% છેલ્લા 3 વર્ષનો નફો 1,20,000 1,10,000 1,00,000 ભારી સરેરાશ નફાના આધારે અધિક નફાની બે દરી પાડી શોધો અધિક નફાની બે દરી એટલે વર્ષોની સંખ્યા બે સૌથી પહેલા રોકાયેલી મૂડી તો દાખલામાં રોકાયેલી મૂડી આપી દીધી 4,00,000 ગણતરી કરવાની જરૂર નથી રોકાયેલી મૂડી 4,00,000 અપેક્ષિત વળતરનો દર મુદ્દા નંબર 2 10% અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો રોકાયેલી મૂડી 4,00,000 એના 10% એટલે 40,000 અપેક્ષિત નફો 40,000 મુદ્દા નંબર 4 સરેરાશ નફો તો મિત્રો તમે જુઓ 3 વર્ષનો નફો આવ્યો 3 વર્ષના નફાની રકમ જોઈએ તો નફો દર વર્ષે ઘટતો જાય છે માટે ભારી સરેરાશની પદ્ધતિથી સરેરાશ નફો શોધીશું કોષ્ટક અંદર જ બનાવીશું વર્ષ નફો બાર આપશું તો બાર 3 વર્ષ આપણે 1, 2, 3 ભારી નફો અને નીચે આપણે ગણતરી કરીશું ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારી નફો ભાગ્યા કુલ ભાર એટલે સરેરાશ નફો મળી ગયો મુદ્દા નંબર 5 અધિક નફો બરાબર ભારી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બાદબાકી કરીએ એટલે અધિક નફો મળી જાય અને પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા તો વર્ષોની સંખ્યા દાખલાની અંદર 2 ની આપી તો ગુણ્યા 2 કરીએ એટલે પાઘડીનું મૂલ્યાંકન થઈ જાય તો મિત્રો આ અધિક નફાની પદ્ધતિ હતી હવે છેલ્લી પદ્ધતિની આપણે ચર્ચા કરીએ પછી દાખલાનું ગણન કરીએ નફાના મૂડીકરણની પદ્ધતિ એટલે કે નફાને મૂડીકૃત કરવામાં આવે છે તો નફાને મૂડીકૃત કરવાનો હોય
तो ये पद्धति की जय पागड़ी मूल्यांकन करवा है तो ये क्रमिक गणतरी आ प्रमाण करनी पड़े। अमुक मुद्दा कॉमन आहलो मुद्दों कॉमन सौ पहलो मुद्दों तीजी पद्धति माफक रोकाई मूड़ी आप दीदी हो तो स्पष्ट लखवा न आप हो तो सूत्र पर कुल मिलकत माइनस कुल देव। मुद्दा नंबर बे अपेक्षित वर्तर नो दर हवे मुद्दों बदला आ पद्धति अपेक्षित नफा जरूर पड़ती अपेक्षित नफो अपने शोधी काढ़ता हवे आ पद्धति अपेक्षित नफा जरूर पड़वानी नहीं माटे अपेक्षित नफो शोधवानी जरूर नहीं। मुद्दा नंबर त्रण कॉमन अहीं चौथो मुद्दो तो सरेराश नफो अहीं त्रीजो मुद्दो पहली पद्धति की सरेराश नफो अथवा बीजी पद्धति सरेराश नफो मिली जाए એટલે હવે આ નફાને મૂળીકૃત કરવાનો છે તો એક નવું સૂત્ર સૂત્ર તૈયાર કરજો વિકલ્પમાં પણ પૂછાય વિભાગ બી ની અંદર પણ પૂછાય। મૂળીકૃત નફો બરાબર સરેરાશ નફો સૂત્ર ગણતરી નંબર 3 મુજબ ભાગ્યા હવે જરૂર પડી અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100। મૂળીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 मूलीकृत नफो मिली जाए त्यार पछी सूत्र गणतरी नंबर 5 पागड़ी नु सूत्र पण बदला के पागड़ी बराबर मूलीकृत नफो माइनस रोकाईली मूड़ी मूलीकृत नफामांथी रोकाईली मूड़ी बाद मूलीकृत नफो माइनस रोकाईली मूड़ी करिए जवाब प्लस आवे धन आवे तो तफावतनी रकम ने पागड़ी कहेवाय પણ મૂળીકૃત નફા મળી રોકાઈ મૂડી બાદ કરીએ જવાબ ઋણ આવે માઇનસ કે ઝીરો આવે તે બીજી પાગડી ધરાવતી નથી એમ કહેવાય। એટલે કે મૂળીકૃત નફો વધારે હોય રોકાઈની મૂડી ઓછી હોય તો તફાવતની રકમને પાગડી કહેવાય પણ મૂળીકૃત નફા કરતા રોકાઈની મૂડી વધારે હોય તો તફાવતની રકમ માઇનસ આવશે તો હવે सरेराश नफो शोधीशुं पण आ दाखला
दाखलानी अंदर नफा में सतत वधारो के घटाड़ो तो सतत घटतो होय तो पण बारी सकेना, सतत घटतो होय तो पण बारी सकेना। तो लखो सतत वधे छे माटे बारी सरेराश लखो आपणे शोधीशुं। तो कोष्टक नी अंदर आपणे गणतरी दर्शावीशुं। वर्ष पांच वर्ष नो दाखलो आपणो, पछी नफो नफा नी नकल आपी, त्यार पछी भात अने छेल्लुं खातुं बारीक नफो, त्रीजुं खातुं भात अने चोथुं खातुं बारीक नफो बराबर नफो गुण्या भात। આપણે બીજી પદ્ધતિ ભણે પુનરાવર્તન। વર્ષ કરની પ્રક્રિયે બાર તેર થી મળી સોળ સત્તર, બાર તેર તેર ચૌદ, ચૌદ પંદર, પંદર સોળ સત્તર, પાંચ વર્ષનો હતો। પિસ્તાલીસ હજાર, પચાસ હજાર, પાસઠ હજાર, પિસ્તાલીસ હજાર, पचास हजार, पांसठ हजार, पंचोतेर हजार, नेव हजार। बार एक बे त्रण चार पांच अहियो कुल बार पंदर, कुल बार पंदर। नजीक ना वर्ष ना नफा ने वधु महत्व, દૂરના વર્ષના નફાને ઓછો મહત્વ। બારી નફો બરાબર નફો ગુણ્યા ભાર, તો ચાલીસ હજાર, પચાસ હજાર ગુણ્યા બે એક લાખ, પાસઠ હજાર ગુણ્યા ત્રણ એક લાખ પંચોણું હજાર, પંચોતેર હજાર ગુણ્યા ચાર ત્રણ લાખ, નેવું હજાર ગુણ્યા ચાર चार लाख पचास हजार। सरवाळो करीए चेक करता रहेजो तो कुल बारी नफो दस लाख पंचासी हजार। चेक करी लीए पिस्तालीस हजार, अहीं पिस्तालीस हजार एटले दस लाख नेव हजार। कैलक्युलेटर नो उपयोग करता रहेजो। सरवाळो मळ्यो दस लाख नेव हजार। હવે અહીંયા આપણે સૂત્રની ગણતરી કરીશું કે બારી સરેરાશ નફો બરાબર, સૂત્ર આપણે ભણી ગયા, કુલ બારી નફો ભાગ્યા કુલ ભાવ, તો દસ લાખ નેવું હજાર ભાગ્યા પંદર, દસ લાખ નેવું હજાર ભાગ્યા પંદર કરીએ અપૂર્ણાંકનો જવાબ આવશે। તો આપણે પૂર્ણાંકમાં લખશું બોતેર હજાર છસો સડસઠ। હવે આપણે મુદ્દા નંબર એના પછીનો ચોથો મુદ્દો બહુ અગત્યનો મુદ્દો, નફાને મૂળીકૃત કરશું। તો મૂળીકૃત નફો બરાબર સરેરાશ નફો, પણ અહીંયા આપણે બારી સરેરાશ નફો શોધી કાઢ્યો। તો મૂળીકૃત નફો બરાબર બારી સરેરાશ નફો ભાગ્યા હવે અપેક્ષિત વળતરના દરની જરૂર પડે, અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો। તો બારી સરેરાશ નફો બોતેર હજાર છસો સડસઠ ગુણ્યા સો ભાગ્યા દસ કરીએ તો સાત લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર। એક એક બિંદુ ઉડી જાય એટલે સાત લાખ છવ્વીસ હજાર છસો સિત્તેર મળ્યા, એને મૂળીકૃત નફો કહેવાય। અને હવે છેલ્લી ગણતરી
पागड़ी नु सूत्र पागड़ी बराबर मूड़ी कृत नको माइनस रोकायेली मूड़ी मूड़ी कृत नफा ने रोकायेली मूड़ी साथे सरखावामां आवे छे तो मूड़ी कृत नको 7,26,670 माइनस रोकायेली मूड़ी 4,30,000 तो 7,26,670 माइनस 4,30,000 तफावत की रकम 2,96,670 तो आज जवाब मिले नफाना मूड़ीकरण की पद्धति अनुसार पागड़ी तरीके ओळखवामां आवे। तो मित्रों आज आप पागड़ी मूल्यांकन पद्धति नंबर 3 पद्धति नंबर 4 दाखलाओं गणतरी करी हमें पुस्तक में एक दाखला बाकी तो जाते प्रेक्टिस् करजो बहु सरल चेप्टर प्रवेश निवृत्ति चेप्टर में पहली बे पद्धति उपयोग मोटा दाखला में थशे तो रिविजन करता रहो तैयारी करता रहो बोर्डे सूचवेल प्रथम सत्र की परीक्षा आ मास में लेवानी छे कार्यक्रम आवशे त्यारे व्हाट्सएप द्वारा मोकलीशुं तैयारी चालू राखजो। आ साथे आजनो आपको लेक्चर नंबर 2 पूर्ण थाय छे अने चेप्टर नंबर 3 आज आपणे पूर्ण करीए छीए। धन्यवाद।